આમોદ ખાતે મોટા તળાવનું રૂપિયા 6.59 કરોડના ખર્ચે બ્યુટિફિકેશનનું કામ ચાલુ છે, જે કોન્ટ્રાક્ટર દ્વારા રાત્રિના સમયે મોબાઈલ ટોર્ચના અજવાળે કામગીરી થતા ભ્રષ્ટાચારની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે આમોદ પાલિકા સદસ્યએ કોન્ટ્રાક્ટર રાત્રિના સમયે કામ કોને પૂછીને શરૂ કર્યું તે બાબતે ઉધડું લેતા કોન્ટ્રાક્ટરે રાત્રે કામ બંધ કરવાની ફરજ પડી હતી. આમોદનગરમાં ચાલતા વિકાસના કામોમાં ભ્રષ્ટાચારે જાણે માજા મૂકી હોય તે પ્રમાણે કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરવામાં આવી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. આમોદના મોટા તળાવ ખાતે કોન્ટ્રાક્ટર દ્વારા રાત્રિના સમયે મોબાઈલ ટોર્ચના અજવાળે તળાવ બ્યુટિફિકેશનની કામગીરી કરવાની ફરજ કેમ પડી? શું નગરજનોને તેમજ પાલિકાના સત્તાધીશોને અંધારામાં રાખીને તળાવની કામગીરીમાં બેફામ ભ્રષ્ટાચાર કરવાની મેલી મુરાદ રહેલી છે કે શું? તેવી ચર્ચાએ આમોદનગરમાં જોર પકડ્યું છે. કોન્ટ્રાક્ટરને રાત્રિના સમયે કામ કરવાની પરવાનગી કોણે આપી તે પણ ચર્ચાઈ રહ્યું છે. આ ઉપરાંત કરોડો રૂપિયાના ખર્ચે ચાલતા તળાવ બ્યુટિફિકેશનના કામ દરમિયાન કોઈ અધિકારી કે કોન્ટ્રાક્ટર સ્થળ ઉપર હાજર ન રહેતા તળાવ બ્યુટિફિકેશનની કામગીરી ગુણવત્તા સામે પણ સવાલો ઊભા થયા છે. બીજી તરફ આમોદ પાલિકાના વિપક્ષી સભ્યો દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે, જ્યાં માટીકામ અને રબરની દિવાલ પણ ગોબાચારી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. મોટા તળાવ ખાતે રાત્રિ દરમિયાન કામગીરી થતી હોવાની જાણ થતા ચાલતા સ્થળ ઉપર હાજર એક કોન્ટ્રાક્ટરના કર્મચારીને પૂછતા તેઓ પોતાનું મોઢું સંતાડી સ્થળ ઉપરથી ભાગી ગયા હતા. આ બાબતે જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ કેતન મકવાણા તેમજ સ્થાનિક આગેવાન ત્રિભુવન સોલંકીએ પણ સ્થળ ઉપર રાત્રિ દરમિયાન ચાલતા કોન્ટ્રાક્ટરના ભ્રષ્ટાચારના કામને લઈને ગંભીર આક્ષેપો કર્યા હતા. કોન્ટ્રાક્ટર અને પાલિકાના અધિકારીઓની મિલીભગતથી કામગીરી કરવામાં આવતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરપાલિકા વિરોધ પક્ષના સભ્ય મહેન્દ્ર દેસાઈએ રાત્રિ દરમિયાન તળાવ બ્યુટિફિકેશનનું કામ ચાલતું હોવાની માહિતી મળતા ઘટના સ્થળે દોડી આવી સુપરવાઇઝરને પૂછપરછ કરી હતી કે શું તમને આ નગરપાલિકાએ રાત્રિ કામ કરવા માટે પરમિશન આપી છે ખરી? ત્યારબાદ તાત્કાલિક કામ બંધ કરવામાં આવ્યું હતું. સાહેબ, ટ્રસ્ટી કામ કરે છે એ લોકોને અમારા એક સભ્ય શ્રી મહેન્દ્રભાઈ દેસાઈએ એ લોકોને ટોર્ચર કરી ને તે છતાં બી કામ ચાલુ રાખ્યું છે. રાત્રિના સમયે મોબાઈલની ટોર્ચથી કામ કરતા હતા, તેને રોકવામાં આવેલા હતા. કહેવામાં આવેલું હતું કે ભાઈ કોઈ એન્જિનિયર નહીં, તમારો કોઈ એ નથી ને તમે આ કામ ચાલુ કેવી રીતના રાખો છો? મજૂર લેબર હતા એટલે કોઈ વધુ માથાકૂટ ના કરતા. એ લોકોએ પછી અડધો કલાક પછી કામ બંધ કર્યું, માટે રાત્રિના કામ ચાલુ જ હતું. મોબાઈલની ટોર્ચરથી કામ કરતા હતા. સરકારશ્રી એવા ઉદ્દેશથી નાણાં આપે છે કે ગામનો વિકાસ થાય, વિકાસ દેખાય એ હેતુસર આપે છે. આ તો ઓણ ચલ્લા ને ફોડ પલ્લા એના જેવો ઘટ કરેલો છે. ઉતાવળિયું કામ કરીને આમોદ નગરની પ્રજાની હાથે છેતરપિંડી કરે છે મોટા મોટા કોન્ટ્રાક્ટરો. એની પર પ્રશાસન કે એન્જિનિયરો કે બધા જ ગોઠવેલા છે, પરંતુ આનું ધ્યાન કોઈ રાખતું નથી. એની માટે જે લાગતા વળગતા સતત ધ્યાન દોરી ને આની કાળજી લઈ ને તાકીદ અસરથી આ કામ સારી રીતના થાય, ગામનો સારો વિકાસ થાય, મજબૂતાઈ રહે એ રીતના કામ કરાવે તેમાં અમે ઈચ્છીએ છીએ. અચ્છા, નગરપાલિકા અને સરકારને તમે શું આ કામ બાબતે મેસેજ આપવા માંગશો? નગરપાલિકાને તો એટલું જ કહેવાનું કે જ્યારે તમે સત્તામાં બેઠેલા છે, સત્તાની રૂએ આ કામગીરી ચાલે છે, તમારી નિગરાણીમાં ચાલવી જોઈએ. તે ના કરતા તમે લોકો આ કામથી વંચિત રહી અદશ્ય થઈને આ કામગીરી કોન્ટ્રાક્ટર પોતાની મનમાનીથી ચલાવે છે. એમાં નથી નગરપાલિકાનો એન્જિનિયર, ઉપરથી મૂકેલા એન્જિનિયરો કોઈ છે નહીં. તો આ કામની ક્વોન્ટિટીનું શું? એમાં જે મન ફાવે એવા મટીરિયલ્સ વાપરે છે, બધી ગુણવત્તાવાળું કોઈ કામ થતું નથી. ને આ લોકો માત્ર ને માત્ર ભ્રષ્ટાચારની વૃત્તિથી જ કામ કરી રહેલા છે. હું એ જ કહેવા માંગીશ કે 7 કરોડના ખર્ચે જે આ બ્યુટિફિકેશનનું કામ થઈ રહ્યું છે એમાં ગઈકાલે બનાવ બનેલો છે કે અહીંયા આગળ જે કંઈક મજૂર દ્વારા બેટરીના ડિજિટલ યુગમાં પણ મોબાઈલની બેટરીથી કામ કરવામાં આવે છે. અહીંયા ના કોન્ટ્રાક્ટર ના કે સુપરવાઇઝર કોઈ હાજર હોતું નથી. તેમે પ્રશાસન તંત્રને પણ કહેવા માંગે છે કે ગામના વિકાસની વાત છે, આ ગામના બ્યુટિફિકેશન મોટા તળાવની વાત છે, તો સૌ ભેગા મળીને આની પર ચોક્કસ ધ્યાન આપવામાં આવે, જેથી કોઈ ભ્રષ્ટાચાર થાય નહીં તેમજ અહીંયા બ્યુટિફિકેશનમાં કોઈ નુકસાન થાય નહીં. તેના માટે જાતે અધિકારીઓ અને ઉપલા અધિકારી પણ સ્પેશિયલ ધ્યાન આપે અને આના પર જે કંઈ ખોટું થતું હોય તો કડક ને કડક પગલાં ભરે. આ અગાઉ પણ અહીંયા એક બાગ બનાવવામાં આવ્યો, તે માત્ર 1 જ વર્ષની અંદર જમીન દોષ થઈ ગયો હતો. જેને લઈને તમે શું કહો? એના લઈને એમ કહેશું કે જ્યારે પણ એ ટાઈમ ગાર્ડન બનાવવામાં આવેલું હતું એ ભ્રષ્ટાચારના કારણે જ જમીન દોષ થઈ ગયેલું, પણ પ્રશાસન તંત્રએ એના પર કોઈ ધ્યાન ના આપ્યું. તેથી અમે ફરીથી પ્રશાસન તંત્રને કહેવા માંગીએ છીએ કે બ્યુટીફિકેશનમાં સ્પેશિયલી ધ્યાન આપવામાં આવે.